પાટણમાં સ્વાઇન ફ્લૂની બીમારીએ કારો કેર વર્તાવતા આ બીમારીનો ભોગ બનેલા 50થી વધુ દર્દીઓના ટેસ્ટ લેવાયા હતા, જે પૈકી 5 જેટલા કેસો પોઝિટિવ આવ્યા હતા. સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લો મોત સામે ઝઝૂમ્યો હોય તેમ સ્વાઇન ફ્લૂની બીમારીએ કાળો કેર વર્તાવી અનેક લોકોને પોતાની બીમારીના બરડામાં લઈ મોતના મુખમાં ધકેલી દેતા લોકો ભયભીત બન્યા હતા. ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો વર્ષ 2015માં સ્વાઇન ફ્લૂની બીમારીમાં સપડાયેલા દર્દીઓ પૈકી કુલ 16 જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રએ સાવચેતીના પગલારૂપે સરકારી હોસ્પિટલ તેમજ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડને કાર્યરત કરી રોગમાં સપડાયેલ દર્દીઓને સારવાર આપી હતી. પરંતુ આ ભયંકર મહામારી નામથી આજે પણ રાજ્ય નહીં પરંતુ પાટણ જિલ્લો પણ ધ્રુજી રહ્યો છે. ત્યારે વર્ષ 2015-16માં મોતના મુખમાં ધકેલાય દર્દીઓના આંકડા પર એક નજર કરીએ. ગુજરાત રાજ્યમાં વર્ષ 2015ના જાન્યુઆરી મહિનામાં સ્વાઇન ફ્લૂની બીમારીએ કાળો કેર વર્તાવ્યો હતો, ત્યારે પાટણ જિલ્લામાં પણ સ્વાઇન ફ્લૂની બીમારીએ લોકોને ભરડામાં લેતા જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. ખાસ કરીને ગત વર્ષ 2015ના પ્રથમ તબક્કામાં જાન્યુઆરીથી એપ્રિલ માસ સુધીમાં સ્વાઇન ફ્લૂનો ભોગ બનેલા 259 દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પૈકી 99 જેટલા કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આ રોગ સામે લોકોને રક્ષણ મળી રહે તે માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ પ્રકારના આઇસોલેટેડ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા હતા. પરંતુ 99 પોઝિટિવ કેસ પૈકી 13 દર્દીઓના મોત નિપજ્યા હતા. ત્યારે સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્રએ જાગૃતિ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી જરૂરી દવાઓનો જથ્થો પણ પૂરો પાડ્યો હતો. પરંતુ આ બીમારી વાયરસના કારણે ફેલાયતી હોય ઝડપથી કાબૂમાં આવી ન હતી. ત્યારે જિલ્લામાં ઓગસ્ટથી ડિસેમ્બર સુધી બીજા તબક્કામાં સ્વાઇન ફ્લૂની બીમારીએ કાળો કેર વર્તાવતા આ બીમારીનો ભોગ બનેલા 50થી વધુ દર્દીઓના ટેસ્ટ લેવાયા હતા, જે પૈકી 5 જેટલા કેસો પોઝિટિવ આવ્યા હતા. ત્યારે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયેલ આઇસોલેટેડ વોર્ડમાં 28થી વધુ દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા, જેમાં 5થી વધુ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ત્યારે તાજેતરમાં જિલ્લાના પાટણ ખાતે એક જ કુટુંબના 2 વ્યક્તિઓ આ બીમારીનો ભોગ બનતા તેઓના પણ મોત નિપજ્યા છે. આમ પાટણ જિલ્લામાં વર્ષ 2015-16માં સ્વાઇન ફ્લૂની બીમારીમાં કુલ 16 જેટલી વ્યક્તિઓના મોત નિપજ્યા છે, ત્યારે હજુ પણ આ બીમારીના નામથી જિલ્લાવાસીઓ ધ્રુજી રહ્યા છે. ત્યારે આ રોગ સામે સાવચેતીના પગલારૂપે જિલ્લા આરોગ્ય અધિકારી સતીશ મકવાણાએ પોતાના મંતવ્યો મીડિયા સમક્ષ વ્યક્ત કર્યા છે. મેં આપને જે રીતે આંકડાકીય માહિતી જે રીતે આપી કે વર્ષ 2015ની અંદર 2 સમય દરમિયાન એપિસોડ થયા હતા. પહેલો જે એપિસોડ હતો એ જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન હતો. એ દરમિયાન આપણા જિલ્લાની અંદર કુલ 259 સસ્પેક્ટેડ દર્દીઓ હતા. એ લોકોને આપણે ટેસ્ટ પણ કર્યા અને એ પૈકી 99 જેટલા જે હતા એ સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1ના પોઝિટિવ હતા અને એ પૈકી 13ના મૃત્યુ થયા હતા. ગઈ સાલ બીજો એપિસોડ જે આવ્યો એ ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાનનો હતો અને એ દરમિયાન 25ના આપણે ટેસ્ટ કર્યા હતા. એ પૈકી 5 પોઝિટિવ હતા અને 1 દર્દીનું મૃત્યુ થયું હતું. એમ ચાલુ સાલની વાત કરું તો ચાલુ સાલે 2016ની અંદર અત્યાર સુધી આપણે 20 દર્દીઓના ટેસ્ટ કર્યા છે. એ પૈકી 4 દર્દીઓ સ્વાઇન ફ્લૂના પોઝિટિવ મળ્યા છે. એ પૈકી 2નું મૃત્યુ થયું છે. પણ આપને મેં જણાવ્યું એમ મોટાભાગના કિસ્સાની અંદર દર્દીના સાથે સાથે બીજી કોઈ બીમારીથી, જે રીતે આ ચાલ સાલે જે 2 દર્દીઓ મૃત્યુ થયા છે એમાં એકના કેન્સર પણ હતું અને જે છેલ્લા બેન જે રતનબેન જે મૃત્યુ પામ્યા એમના ડાયાબિટીસ પણ હતું અને હાઇપરટેન્શન પણ હતું. ખાસ તો આપના માધ્યમથી હું સમગ્ર પ્રજાજનોને ખાસ વિનંતી કરું છું કે આપના કુટુંબની અંદર અથવા તો આપના ઘરની આસપાસ શરદી સળેખમના કેસીસ જો જોવા મળે તો એક તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધો, પોતાની જાતે દવા લેવાનું ટાળો, ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ પણ જવાનું ટાળો અને જવાનું થાય તો મોઢા આગળ રૂમાલ રાખી છીંક અથવા ઉધરસ આવે ત્યારે ખાસ એનો ઉપયોગ કરો. અને બીજું કે ખાસ બહારથી જ્યારે કોઈપણ વ્યક્તિ ઘરમાં આવે ત્યારે ખાસ સાબુથી હાથ ધોઈ નાખે અને લોકોને પણ એ બાબત શીખવાડે કે બહારથી જ્યારે પણ ઘરમાં દાખલ થાય ત્યારે સાબુથી ખાસ ધોવાનો ખાસ આગ્રહ રાખે. ચેતન રામીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાટણ.